નમસ્કાર મિત્રો, ફરી એકવાર હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે જોશું ધોરણ 5 સામાયિક મૂલ્યાંકન કસોટી વિષય અંગ્રેજી. તો ચાલો મિત્રો જોઈએ પ્રશ્ન 1. નીચેના જોડકા જોડો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, તમારે એ વિભાગના જોડકાને બી વિભાગ સાથે જોડવાનું છે. તો ગાર્ડનર ઇઝ, તો જવાબ આવશે બી. ધ પોટર ઇઝ, તો તેનો જવાબ આવશે મિત્રો ડી. ધ નર્સ ઇઝ, તો તેનો જવાબ આવશે એ. એન્જિનિયર ઇઝ, તો એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ઈ. અને ધ પોસ્ટમેન ઇ, તો તેનો જવાબ આવશે સી. બીજા નંબરનો સ્કેચન જોશું વિદ્યાર્થી મિત્રો, કે એ વિભાગમાં આપેલી વસ્તુનો ઉપયોગ કોણ કરે છે તમારે લખવાનું છે. તો અહીંયા ટ્રાવેલર, બિઝનેસમેન, ટીચર, બેંક એકાઉન્ટર અને અ સ્ટુડન્ટ. તો ચાલો મિત્રો જોઈએ આપણે કે નોટબુક, તો નોટબુકનો ઉપયોગ કોણ કરે છે. તો નોટબુકનો ઉપયોગ કરશે વિદ્યાર્થી મિત્રો સ્ટુડન્ટ. બીજા નંબરમાં છે અન એકાઉન્ટ બુક, તો એકાઉન્ટ બુકનો ઉપયોગ કોણ કરશે વિદ્યાર્થી મિત્રો, આવશે અ બિઝનેસમેન. ત્રીજા નંબરમાં છે અ પાસબુક, તો પાસબુકનો ઉપયોગ કોણ કરશે વિદ્યાર્થી મિત્રો, તો આવશે અ બેંક કસ્ટમર. ચોથા નંબરમાં છે વિદ્યાર્થી મિત્રો અન એટલાસ, તો એટલાસનો ઉપયોગ કોણ કરશે ટ્રાવેલર. પાંચમા નંબરમાં બ્લેક બોર્ડ, તો બ્લેક બોર્ડનો ઉપયોગ કોણ કરશે વિદ્યાર્થી મિત્રો અ ટીચર. ત્રીજા નંબરનો ક્વેશ્ચન જોશું વિદ્યાર્થી મિત્રો, કે અહીંયા જે શબ્દો આપેલા છે તે આડા ક્રમમાં છે, તેને તમારે ગોઠવીને લખવાના છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો હું એને બોલીશ, તમારે એ લખી લેવાના છે. તો પહેલું છે ટુ ગોડ માય ગ્રાન્ડ મધર પ્રેયર, તો સાચો જવાબ બનશે વિદ્યાર્થી મિત્રો માય ગ્રાન્ડ મધર પ્રેયર ટુ ગોડ. બીજા નંબરનો પ્રશ્ન છે મિત્રો, વોચ ડ અ ટીવી સિરિયલ મોના લાસ્ટ નાઇટ, તો તેનો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ બનશે મોના વોચ ડ ટીવી સિરિયલ લાસ્ટ નાઇટ. ત્રીજા નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, એનો છે સુમન વેન ટુ યસ્ટરડે ધ માર્કેટ, તો તેનો સાચો જવાબ બનશે સુમન વેન ટુ ધ માર્કેટ યસ્ટરડે. ચોથા નંબરનો વિદ્યાર્થી મિત્રો છે લાઉડલી લાફ્ડ ધ કિંગ, તો તેનો સાચો જવાબ બનશે ધ કિંગ લાફ્ડ લાઉડલી. પાંચમા નંબરનો વિદ્યાર્થી મિત્રો છે ઇન ધ મોર્નિંગ ડ્રિંક જ્યુસી આઈ, તો સાચો જવાબ બનશે આઈ ડ્રિંક જ્યુસ ઇન ધ મોર્નિંગ. ક્વેશ્ચન નંબર 4 જોશું વિદ્યાર્થી મિત્રો, ઉપરમાં આપેલા જે સંવાદ છે તમારે વાંચવાના છે અને આ શબ્દોનો ઉપયોગ તમારે ખાલી જગ્યામાં લખવાનો છે. તો મિત્રો પહેલું જોશું આપણે લાઇબ્રેરિયન પ્લીઝ ટેક ધીસ, તો અહીંયા તમારે જવાબ આવશે ટુ બુક્સ. બીજા નંબરનું આપણે વાક્ય વાંચશું લિયા ખાલી જગ્યા મે આઈ ઇસ્યુ અ બુક, તો અહીંયા જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો યસ. ત્રીજા નંબરમાં છે લાઇબ્રેરિયન, તો ત્યાં તમારે જવાબ આવશે મિત્રો થેન્ક યુ, તો ત્યાં તમે લખશો થેન્ક્સ. ચોથા નંબરનું છે વિદ્યાર્થી મિત્રો લિયા પ્લીઝ ઇસ્યુ ધીસ પિક્ચર બુક એન્ડ ડ્રીમિંગ બુક લાઇબ્રેરિયન, તો ત્યાં તમારે જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સ્ટોરી બુક, તો અહીં આવશે સ્ટોરી બુક વેલ રિટર્ન ધેમ ઇન 10 ડેઝ. છેલ્લું છે લિયા ખાલી જગ્યા આઈ વિલ રિટર્ન ધેમ ઇન 5 ડેઝ, તો અહીં આવશે વિદ્યાર્થી મિત્રો થેન્ક્સ. ક્વેશ્ચન નંબર આપણે 5 જોઈશું વિદ્યાર્થી મિત્રો, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો, તો અહીંયા જે ફકરો આપેલો છે અને એની અંદર જે ખાલી જગ્યાઓ આપેલી છે એ આ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી તમારે લખવાનું છે. તો આપણે વાંચતા જશું અને લખતા જશું. વન્સ અ શેપ્ડ બોય, તો અહીંયા આવશે વેન્ટ WENT. હી, તો અહીંયા આવશે વોચડ, તો અહીંયા આવશે WATCHED વોચડ. હી ઇઝ ફ્લોક ઓફ શીપ, હી વોઝ બોર્ડ ઇન ધ આફ્ટરનૂન, હી હેડ અ ટ્રીક ફોર અ ફન, હેલ્પ હેલ્પ હી ક્રાઇડ, વોલ્ફ ફોલ્ટ આઈ એમ ઇન ડેન્જર, ધ પીપલ ઇન ધ વિલેજ, તો અહીંયા જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો હિયર HEARD. હી શાઉટ ધે કમ રનિંગ ધેર, ધ શીફર્ડ બોય લાફ્ડ, તો અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો લાફ્ડ, ધેર આર નો વોલ્સ, તો અહીંયા જવાબ આવશે વોઝ જસ્ટ પણ. તો વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડીયો ગમે હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડો.